જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनों स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आज जो है आपने आजन शू करव शू न करव। पहली राशि मेष राशि। मेष राशि वाला आज शू कहू, मेष राशि वाला आज शनि मंदिर जाई भगवान शनि सरसों तेल थी अभिषेक करवो जो, शनि चालीसा पाठ मंदिर में बेसीने वाँचवो जो। शू नथी करवानु? तो मित्रों, आज काला नेवी ब्लू कलर ना वस्त्र धारण आपने नथी करवाना। वृषभ। वृषभ राशि वाला आज शू कर? वृषभ राशि वाला आज सजाग सावधान रहूज जो, कारण के आज કોઈક મહત્વની અગત્યની તક તમારી સામે આવવાની, તમારી પાસે આવવાની છે, તો એને ઝડપવા માટે આપણે સજાગ રહેવું જ પડશે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાનું કામ પૂર્ણ કરવા માટે કોઈનો ઉપયોગ નહીં કરતા। મિથુન। મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું? મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને અને શનિ મહારાજને આ બે જણને મનમાં રાખીને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ, અને દિવસમાં જ્યારે પણ મોકો મળે ત્યારે આ બંને દેવી અને દેવતા બંનેના મંદિરે જઈને આશીર્વાદ લેજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ક્યાંય પણ અભિમાન નથી કરવાનું, અભિમાનથી કોઈની સાથે ખોટું વર્તન નથી કરવાનું। કર્ક રાશિ। કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું? કર્ક રાશિવાળાએ આજે ખાસ શનિનું આરાધન કરવું જોઈએ, એમના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ, અને ભેંસ અને કૂતરો આ બે જાનવરને ખાવાનું આપવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની લાગણીમાં ઠેસ પહોંચે એવું કોઈ કામ આજે આપણે નથી કરવાનું। સિંહ રાશિ। સિંહ રાશિવાળાએ આજે શું કહે? સિંહ રાશિવાળાએ આજે અપંગ અને ભૂખ્યા વ્યક્તિને પેટભર જમાડવું જોઈએ। આવો વ્યક્તિ શોધીને જમાડજો, પરિણામ ખૂબ સુંદર મળશે। શનિની કૃપા એટલી બધી સરસ ઉતરે કે જીવનના તમામ અઘરા કામ સહેલા થઈ જાય। શું નથી કરવાનું? તો મિત્રો, કોઈએ ભૂતકાળમાં આપણને જો મદદ કરી હોય ને, તેના જે આપણે ભૂલી નથી જવાની, એને યાદ રાખવાની છે। કન્યા। કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે છે ને શનિ મંદિર જવું જોઈએ, અને ભગવાન શનિને એક નારિયેલ ભેટ કરવું જોઈએ, ભગવાનના ચરણમાં દાન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના હાથમાં લીધેલા કામોને આળસમાં આવીને અધૂરા નહીં છોડતા। તુલા। તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે લોખંડના વાસણમાં તેલ ભરી પોતાનું મોઢું જોઈ અને આ વાડકો શનિદેવના ચરણમાં દાન કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ નવું કાર્ય શરૂ નહીં કરતા, અને એમાં પણ કોઈ મજૂર દ્વારા કામ કરવાનું છે એવું કામ આજે અમલમાં નહીં લાવતા। વૃશ્ચિક। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ મજૂર જેના પગમાં ચંપલ નથી, બૂટ નથી, એવા વ્યક્તિને બૂટ ચંપલ મતલબ પગરખાનું દાન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ જાનવરને માર્યા પછી એની ચામડી ઉતારી હોય ને, એ ચામડામાંથી જો કોઈ પગરખું બન્યું હોય અથવા બીજું કંઈ આપણા શરીર પર પહેરવાનું સાધન બન્યું હોય, એવું સાધન આજે પહેરવું નહીં। ધનરાશિ। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે પીપળાને સરસવના તેલનો દીવો કરવો જોઈએ, અને ભગવાન નારાયણ અને ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ ન કરતા। મકર રાશિ। મકર રાશિવાળાએ થોડા અડદ માથા પરથી ઓવારી અને વહેતા પાણીમાં વહાવા જોઈએ, અથવા થોડાક અડદ શનિ મંદિરમાં દાન કરવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ નહીં કરતા।
કુંભ રાશિ, કુંભ રાશિ વાળા આજે શું કરવાનું? કુંભ રાશિ વાળા આજે પોતાની દિનચર્યાનું ધ્યાન રાખવાનું છે. કોઈ અગત્યનું કામ છે, મીટિંગ છે, એમાં હાજર થવાનું, તો સમયસર હાજર થજો, નહીં તો મળનારો લાભ અટકે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના વપરાશ માટે લોખંડ ખરીદીને ઘરમાં નથી લાવવાનું. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે પોતાના જીવનમાં અને ખાસ કરીને અંગત જીવનના નિર્ણયો ખૂબ સંભાળીને લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરે કોઈ અણધાર્યો મહેમાન આવે તો તેનું અપમાન નહીં કરતા. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું, શું ન કરવું તેની સંપૂર્ણ જાણકારીનો વિડીયો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.